ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતમાં ઉમર્ષાબેન પુરોહિત જેમ સ્કૂલમાં આપનું સ્વાગત છે આજે આપણે સાતમા ધોરણમાં હાઈસ્કૂલમાં ગાંધીજીવાળો પાઠ ભણ્યા ને આજે આપણે એનો અભ્યાસ પૂરો થઈ ગયો હવે આપણે સ્વાધ્યાય કરવાનો છે સ્વાધ્યાયની અંદર આપણે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર આપો ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર બાળવિવાહની સી અસર પડી તો ગાંધીજી અને તેમના ભાઈના વિવાહ વિદ્યાર્થી અવસ્થામાં જ થઈ ગયા હતા વિવાહને કારણે તેના અભ્યાસમાં ધ્યાન આપી શક્યા નહીં તેથી તેમનો અભ્યાસ એક તેથી તેમનું એક વર્ષ નકામું ગયું નંબર બે ગાંધીજીએ પોતાના વર્તન અંગે શી કાળજી રાખતા હતા ગાંધીજી પોતાના વર્તન અંગે ખૂબ કાળજી રાખતા હતા પોતાના વર્તનમાં કશી ખોડ ન આવે તે માટે તે સાવધાન રહેતા પોતાના ભૂલ બદલ શિક્ષકનો ઠપકો ન આપે અને તે કાળજી રાખતા હતા એક વખત તેમને શિક્ષકથી માર ખાવો પડ્યો હતો ગાંધીજીને એનું દુઃખ ન હતું પણ તેમના વર્તનને કારણે પોતે દંડપાત્ર ગણાયા તેનું તેમને દુઃખ હતું પ્રશ્ન નંબર ત્રણ ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડી તો એનો જવાબ છે કે ગાંધીજીને પોતાના અયોગ્ય વર્તનને કારણે શિક્ષકે ઠપકો આપવો પડ્યો અથવા તો શિક્ષકે પોતાના અવિવેક અને ગેરરીત ગેરવર્તણકને લાગે તો ગાંધીજીને એ વાતનો અસહ્ય થઈ પડી હતી પછી આગળનો પ્રશ્ન ગાંધીજી કયા કારણોસર કસરત પ્રત્યે અણગમો હતો શું કીધું છે કે ગાંધીજીને કયા કારણોસર કસરત અંગે અણગમો હતો તો એનો જવાબ છે કે ગાંધીજી કસરત પ્રત્યે અણગમો થવાના બે કારણ હતા એક ગાંધીજીનો સ્વભાવ સરમા ગાંધીજીનો સરમાળ સ્વભાવ અને બે કસરત તો તાજ ફરજિયાત થતાં પિતાની સેવા કરવામાં વિઘ્ન પડતું હતું હવે આગળનો પ્રશ્ન કે ગાંધીજીના શું કીધું છે સારા અક્ષર બાબતે ગાંધીજીના વિચાર જણાવો સારા અક્ષર વિશે ગાંધીજીનો સૌ વિચાર હતો એ આપણે અહીંયા પૂછ્યું છે તો આપણે શું લખવાનું કે ગાંધીજી નઠારા અક્ષરને અધૂરી કેળવણીની નિશાની ગણે છે તેમના મતે સારા અક્ષર એ કેળવણીનું આવશ્યક અંગ છે સારા અક્ષર માટે બાળકોએ ચિત્રકળા શીખવી જોઈએ ચિત્રકળા શીખવાથી બાળકોના અક્ષરો ચિત્રો દોર દોરતા શીખે છે એટલે સારા અક્ષરો કાઢતા પણ શીખે છે ચિત્રકળાને લીધે બાળકના અક્ષર નાની વયથી જ મોતીના દાણા જેવા બની જાય છે પછી આગળનો પ્રશ્ન કે જુદી જુદી ભાષા વિશે ગાંધીજીના વિચારો જણાવો તો અહીંયા આપણને શું કીધું છે જુઓ કે ગાંધીજી માનતા હતા કે ઉચ્ચ શિક્ષણમાં માતૃભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી સંસ્કૃત ફારસી અરબી અને અંગ્રેજી ભાષાને પણ સ્થાન આપવું જોઈએ ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે તો આ ભાષાનો બોજ રૂપ લાગતા નથી એક ભાષાને શા શાસ્ત્રીય પદ્ધતિથી શીખવામાં આવે તો બીજી ભાષાનું જ્ઞાન સરળ થઈ પડે છે હવે નંબર બે પ્રશ્ન નંબર બે કે નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો અહીંયા આપણને શબ્દ આપેલા છે માહિતી સંસ્કૃત સમિતિ ફારસી જ્ઞાન ખેડૂત ઈસ્લામ મજબૂત અરબી અને ઋષિ હવે આ જે શબ્દો આપેલા છે એને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે તો હું હવે એ શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવું છું તો પહેલાં આવશે અરબી ઇસ્લામ ઋષિ ખેડૂત જ્ઞાન ફારસી મજબૂત માહિતી સમિતિ અને છેલ્લે સંસ્કૃત પ્રશ્ન નંબર ત્રણ નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો પહેલો મનમાં સમસમી જવું ધૂંધવાઈ ઉઠવું શું થાય ધૂંધવાઈ ઉઠવું તો એનો જવાબ છે એનું વાક્ય છે કે લોકોની હાજરીમાં અપમાન થતાં નોકર મનમાં સમસમી રહ્યો લોકોની હાજરીમાં અપમાન થતાં નોકર સમસમી રહ્યો નંબર બે ગેળ બેસવી મનમાં ગોઠવાવું ઘેર બેસવી મનમાં ગોઠવાવું મનોજને સાહેબે દાખલો એ રીતે સમજાવ્યો કે તેની મનમાં ગેળ બેસી ગઈ બરાબર નંબર ત્રણ લાજ જવી આબરૂ જવી લાજ જવી તો આબરૂ જવી નરો તમને પૈસા ગુમાવવા પડે એનો વાંધો ન હતો પણ લાજ જાય તે તેને પાલવતું ન હતું બરાબર હવે આગળ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો આપો શબ્દો આપેલા છે પાંચ બરાબર તો એ પાંચ શબ્દો છે ચીવટ કેળવણી વિઘ્ન મુક્તિ અને નિકટ બરાબર તો હવે આપણે આ પાંચે પાંચ શબ્દોના સમાનાર્થી શબ્દો જોઈશું ચીવટ તો ચોક્કસાઈ કાળજી શિક્ષણ વિઘ્ન તો અડચણ મુસીબત મુક્તિ તો છુટકારો સ્વતંત્રતા નિકટ નજીક તો પાસે બે શબ્દ બરાબર હવે વિરુદ્ધ પ્રશ્ન પાંચ નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો એમાં પણ આપણને છ શબ્દ આપેલા છે જુઓ પાંચ કે છ શબ્દ છે છે નકામું ના કામનું ઇષ્ટ ગણના સ્મરણ ગમો અને વિઘ્ન આ છે ને કામનું ઇષ્ટ ગણ સ્મરણ ગમો અને વિઘ્ન આ છ શબ્દો છે આ છ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપવાના છે એમાં પહેલું કામનું તો નકામું બીજું ઈષ્ટ તો અનિષ્ટ ત્રીજું ગણના તો અવગણના ચોથું સ્મરણ તો વિસ્મરણ પાંચમું ગમો તો અણગમો અને છઠ્ઠું વિઘ્ન તો નિર્વિઘ્ન બરાબર હવે પ્રશ્ન નંબર છ નીચેની કહેવત સમજાવો અને આવી બાકીની પાંચ કહેવતો તમારા વડીલો પાસેથી જાણીને લખો નીચેની કહેવત સમજાવો અને આવી પાંચ કહેવતો તમારા વડીલો પાસેથી જાણીને લખો બરાબર એમાં કઈ કહેવત આપી છે પાકે ઘડે કાઠા ન ચડે હવે એનો જવાબ છે કે ઘડો કાચો હોય ત્યાં સુધી કાટલો ચડી શકે પણ તે અગ્નિમાં પકાવ્યા પછી તેની પર કાટલો ચઢાવી શકાય નહીં હવે એ સમજાવવાની છે કે જે સમયે જે કામ કરવાનું હોય તે સમયે જ થાય સમય વીતી ગયા પછી તેનો પ્રયત્ન કરો તો પણ તે વ્યર્થ જાય છે બરાબર હવે આગળ હવે બીજી પાંચ કહેવતો જે હું બોલીશ ત્યારથી સાંભળજો કહેવત હું બે વખત બોલીશ બરાબર પાણી વ વલોવે માખણ ન નીકળે પાણી વલોવે માખણ ન નીકળે બોલવું ને લોટ ફાકવું બે સાથે ન બને બોલવું ને લોટ ફાકવો બે સાથે ન બને મીઠા જળના મૂળ ન કઢાય મીઠા જળના મૂળ ન કઢાય નંબર ચાર લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મો ધોવા ન જવાય લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મો ધોવા ન જવાય પાંચમો સાપને ઘેર પરોણો સાપ સાપને ઘેર પરોણો સાપ બરાબર હવે આગળ શું કીધું છે જુઓ કે નીચેના વાક્યોમાં પ્રમાણવાચક વિશેષણો શોધીને લખો હવે અહીંયા પ્રમાણવાચક એટલે જેનું એ નક્કી છે જેનું પ્રમાણ આપવામાં આવે એવા શબ્દોનો મિનિંગ થતો હોય એ વાક્યને પ્રમાણ વાચક શબ્દો કહેવાય મને અતિશય દુઃખ થયું કેટલા પ્રમાણમાં દુઃખ થયું અતિશય પ્રમાણમાં બરાબર એટલે આપણું પ્રમાણ વાચક શબ્દ શું થાય અતિશય એટલે શું લખવાનું મને અતિશય દુઃખ થયું નીચે એરો મારી અને લખવાનું અતિશય એનો જવાબ બીજું અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી તીવ્ર એટલે ઘણી આ એમનું પ્રમાણ શું હતું ઘણી બધી ઈચ્છા હતી ને એટલે આપણું શબ્દ આપણું પ્રમાણવાચક શબ્દ વિશેષણ શું આવશે તીવ્ર તીવ્ર બરાબર પ્રશ્ન નંબર હવે ત્રીજું સંસ્કૃત શિક્ષકને ઘણું દુઃખ થયું શિક્ષક સંસ્કૃત સ શિક્ષકને કેટલું દુઃખ થયું તો ઘણું તો આપણું પ્રમાણ શું આવે ઘણું તો સંસ્કૃત શિક્ષકને ઘણું દુઃખ થયું પ્રમાણવાચક વિશેષણ છે ઘણું પછી અહીંયા એક આપેલું છે જુઓ કે તમારા જીવનમાં બનેલો એક પ્રસંગ લખો એ તમારો પ્રસંગ તમારે તમારી જાતે લખવાનો પણ આપણે એ લખવાનો નથી બરાબર હવે આગળનો પ્રશ્ન કે સૂચવ્યા મુજબ કરો એ પણ આપણે કરવાનું નથી પ્રશ્ન આઠ અને નવ એ બે માંથી એક આપણે ભણવા કરવાના નથી એટલે હું ભણાવતી નથી આપણે એકથી સાત પ્રશ્ન સ્વાધ્યાયમાં એકથી સાત પ્રશ્નો આપણે કરવાના રહેશે બરાબર છે એકથી સાત પ્રશ્નો મેં ભણ્યા એ પ્રમાણે તમારે એકથી સાત પ્રશ્ન તમારી પાકી નોટમાં લખવાના રહેશે